ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જે છે ગુજરાતની અંદર જોવા મળી રહી છે. છેલ્લા 6 કલાકની અંદર 108 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે જામનગરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ભુજમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. 17 તાલુકાઓની અંદર 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જામનગરમાં સૌથી વધારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. એવામાં 3-4 જિલ્લાઓ એવા છે કે જેના અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે પણ આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજના વિડીયોમાં આપણે વાત કરીશું હવામાન વિભાગે જે ઇમેજ જાહેર કરી છે અને કયા જિલ્લાઓ છે એમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આપ જો કોઈ મુસાફરીનો પ્લાન કરી રહ્યા છો તો આપ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં એ દિવસે જવાનું ટાળજો. એ પણ આ વિડીયોની અંદર વાત કરીશું કે કયા દિવસે કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે. આપણી પાસે આ હવામાન વિભાગે આપેલી ઇમેજ છે જેના પરથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે અતિ ભારે વરસાદ અને અત્યંત ભારે વરસાદ ક્યાં વરસવા જઈ રહ્યો છે. આ આવતીકાલ માટેની હવામાન વિભાગે આપેલી આગાહી છે. સવારે 8:30 વાગ્યાથી રાત્રિના 8:30 વાગ્યા સુધીની આગાહી છે અને સૌથી વધારે વરસાદ જેને કહેવાય કે એક્સ્ટ્રીમલી હેવી રેઇનફોલ છે એ કચ્છ જિલ્લાની અંદર થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે કચ્છ માટે રેડ વોર્નિંગ, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાર પછી જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ 4 જિલ્લાઓ માટે આગામી 48 કલાક અતિ ભારે માનવામાં આવી રહ્યા છે. કારણ કે કચ્છની અંદર ફરી એકવાર બીજા રાઉન્ડમાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જામનગરમાં 6 કલાકની અંદર 4 ઇંચ વરસાદ વરસ્યો અને જામનગર જળબંબાકાર થઈ ગયું. એવામાં ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે પ્રમાણે કચ્છની અંદર, જામનગરની અંદર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હેવી ટુ વેરી હેવી રેન્સ એટ અ ફ્યુ પ્લેસીસ વિથ આઇસોલેટેડ એક્સ્ટ્રીમલી હેવી ફોલ્સ વેરી લાઇકલી. એટલે કે આ 4-4 જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. ત્યાર પછી જો ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો આવતીકાલે એટલે કે 9 જુલાઈના દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓ જે છે ઓરેન્જ કલરની અંદર આપ જે જોઈ રહ્યા છો, આ 4-4 જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે આ જિલ્લાઓ જે છે ઓરેન્જ કલરમાં જોઈ રહ્યા છો આપ. આ તમામ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ત્યાર પછી જો વાત કરવામાં આવે યલો એલર્ટ વિશે તો યલો એલર્ટની અંદર ભારે વરસાદની શક્યતાઓ હોય છે અને હવામાન વિભાગે યલો એલર્ટ મોટાભાગના જિલ્લાઓ માટે આપ્યું છે. જેમાં વાત કરવામાં આવે મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, વડોદરા, ભરૂચ, દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી, વલસાડ અને આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. આ તરફ મોરબી, રાજકોટ અને અમરેલી એટલે અહીંયાથી લઈને આ તમામ જે યલો વિસ્તાર આપ જોઈ રહ્યા છો એ તમામ યલો વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ જે છે એ પડવાની શક્યતા નહીવત છે. પરંતુ ભારે વરસાદ જે છે એ આ યલો જે વિસ્તાર છે, યલો એલર્ટવાળા વિસ્તાર છે એમાં પડી શકે છે. બાકીના બોટાદ જે ભાવનગર છે, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને દાદરાનગર હવેલી અને દમણ આ જે વિસ્તારો છે ગ્રીન કલરના ત્યાં કોઈ વોર્નિંગ નથી. પરંતુ ચોમાસાની સિઝન છે એટલે ત્યાં વરસાદ પડવાની શક્યતા તો છે જ. પણ આવતીકાલ માટે જો ભારે ગણવામાં આવે તો એ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર માટે છે. અને ત્યાર પછી ઓરેન્જ એલર્ટ આપ્યું છે એટલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે. આ હવામાન વિભાગે જાહેર કરેલી ઇમેજ છે. પરંતુ જે હવામાન નિષ્ણાંતો છે એ પણ કહી રહ્યા છે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની અંદર અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. ત્યાર પછી જો વાત કરવામાં આવે 10 જુલાઈની તો 10 જુલાઈએ પણ હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. કયા જિલ્લાઓમાં યલો એલર્ટ છે, કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે એના વિશે જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા છે અને મોરબી છે. આ બંને જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આ બંને જિલ્લાઓ બનાસકાંઠા અને
મોરબી આ બંને જિલ્લાઓની અંદર હેવી ટુ વેરી હેવી રેન્સ વેરી લાઇકલી એટ આઇસોલેટેડ પ્લેસીસ એટલે આ બંને જિલ્લાઓની અંદર ભારે થી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આવતીકાલ જે છે એ કચ્છ માટે ભારે છે, પરંતુ 10 તારીખ પરમ દિવસ જે છે સોમવારનો દિવસ એ પણ કચ્છ માટે ભારે છે. કચ્છ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા તેમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર અને રાજકોટમાં પણ યલો અલર્ટ છે. આ તરફ ભરૂચ, દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને આ જિલ્લાઓ જે છે એમાં પણ યલો અલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આ તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાની શક્યતા છે. ત્યાર પછી જો વાત કરવામાં આવે 11 તારીખની, તો 11 તારીખે અમુક જિલ્લાઓ માટે જ યલો વોર્નિંગ આપવામાં આવી છે. એટલે રાહતના સમાચાર છે, કોઈ રેડ અલર્ટ નથી. અતિ ભારે વરસાદ કે અત્યંત ભારે વરસાદની આગાહી પણ નથી કરવામાં આવી. સમગ્ર રાજ્યમાં આગામી 48 કલાકની અંદર વરસાદ જે છે વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. એવામાં આ 11 તારીખની ઇમેજ આપ જોઈ રહ્યા છો. 11 તારીખે બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા આ 3 જિલ્લાઓની અંદર ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ 3 જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ જે છે એ 9 તારીખે વરસી શકે છે એવું હવામાન નિષ્ણાંતો પણ કહી રહ્યા છે. અને એટલે જ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તમામ લોકોને પ્રશાસનને અલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ 3 જિલ્લાઓ માટે આવતીકાલે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જામનગરની અંદર તો છેલ્લા 6 કલાકની અંદર જે 4 ઇંચ વરસાદ પડ્યો છે એના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ચૂક્યા છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો ખેર, અમારા આ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. હવામાન અંગેની તમામ માહિતી, તમામ અપડેટ્સ અમે પડે પડની આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. આપને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. આ સાથે જ ગુજરાતના તમામ મહત્ત્વપૂર્ણ સમાચારોથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે.